વિકલ પોલીસી 2021 નો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે અને 2025 સુધીમાં સુરત શહેરના રસ્તા પર 40,000 થી વધુ ઈ વિકલ દોડે તે મુજબનું આયોજન કર્યું છે। આ સાથે શહેરમાં ઈ વિકલની સંખ્યામાં સતત વધારો થતા હવે પાલિકાએ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે। આ ટેન્ડર પ્રક્રિયા વેળાસર પૂર્ણ થાય અને આગામી બે માસમાં શહેરમાં 25 જેટલા ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બની જાય તે માટે પાલિકાએ કવાયત શરૂ કરી છે। સુરતમાં પ્રદૂષણ ઘટાડવા માટે પાલિકાએ ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટેની કામગીરી શરૂ કરી છે। ઇલેક્ટ્રિક વ્હીકલ માટે ટેક્સ અને પાર્કિંગમાં લાભ અંગેની પોલિસી બન્યા પહેલા સુરતમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યા 147 હતી, તે વધીને 5631 થઈ ગઈ છે। વર્ષ 2030 સુધીમાં શહેરમાં 11,00,000 ઇલેક્ટ્રિક વાહનો દોડતા હોય તેવું મ્યુનિસિપલ તંત્રનું આયોજન છે। શહેરમાં વાહનોની સંખ્યા વધતા અને તેના માટે ચાર્જિંગ સ્ટેશનની સુવિધા પણ ઊભી કરવી જરૂરી છે। પાલિકાએ સ્લો ચાર્જિંગ અને ફાસ્ટ ચાર્જિંગ એમ બે કેટેગરીમાં ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડ્યા છે। ફાસ્ટ ચાર્જિંગમાં 1 કલાકમાં વાહનની બેટરી ચાર્જ થશે અને સ્લો ચાર્જિંગ સ્ટેશનમાં 3 થી 4 કલાકનો સમય લાગશે। આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું। પાલિકાની મિલકતમાં જ્યાં ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે ત્યાં ઝડપી સ્ટેશન શરૂ થઈ જશે। જ્યાં ખુલ્લી જગ્યા છે ત્યાં સ્ટેશન શરૂ કરવા માટે સુવિધા ઊભી કરવા માટે સમય લાગશે, પરંતુ પાલિકા કચેરી બ્રિજ નીચે કે અન્ય મિલકતમાં 25 જગ્યા નક્કી કરી છે। તે જગ્યાએ આગામી 2 માસમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ થાય તે માટે આયોજન થઈ રહ્યા છે અને આ માટે ટેન્ડરની પ્રક્રિયા ઝડપી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।